कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, हर रात रात हो ख्वाहिशों से बात बात आशाएं, लेकर सूरज से आग आग, गाए जा अपना राग राग आशाएं, कुछ ऐसा करके दिखा, खुद खुश हो जाए खुदा, ગુજરાતની સુખ સમૃદ્ધ મહાનુભાવોને વિનંતી કરું છું આજના પાવન અવસરે આપ
દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને આપ ખુલ્લો મૂકશો. રીતે રાજ્ય કક્ષાનો આજના દીપ પ્રાગટ્ય થકી ખુલ્લો મુકાયો છે ત્યારે આપણે બધા જ તાળીઓના ગરગડાટથી આ અભિવ્યક્તિને આવકારવા આપીએ. શિક્ષકોનો આભાર વ્યક્ત કરીએ. તમામ મંચાસીને અમે અમારી સન્મુખ બેઠેલા તમામ મહાનુભાવોનું અત્રે સ્વાગત ગીતથી સ્વાગત કરવા હું સફળ વિદ્યાલયના દીકરીઓને વિનંતી કરું છું કે આપ અભિનય ગીત દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરશો જેના શબ્દો છે મન કી વીણા સે ગુંજિત હો. વિનંતી છે આપ પ્રસ્તુત કરશો.
કૌશલ્યોત્સવ એ ગુજરાત રાજ્યની વોકેશનલ શાળાના વિદ્યાર્થીઓ માટેની અધિકારી શ્રી ડોક્ટર પી એન પ્રજાપતિ સર આપને આ કાર્યક્રમમાં આપણા કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય ડોક્ટર રતનકંવર ગઢવીચારણ મેડમ, આપના માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર મેડમ, આપણે એમનું આજે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી પણ મેડમનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સમગ્ર રાજ્યમાંથી જ્યારે આપ વિદ્યાર્થીઓ અને એમના માર્ગદર્શકો આજે વધારે છો, તો ત્યારે આપ સૌને થોડો મેડમનો પણ પરિચય આપું. મેડમ, આપના વિદ્યાર્થીઓ માટે મને ખ્યાલ છે કે દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન મળે, દરેક સ્કૂલોમાં જે અત્યારે હજારો વર્ગખંડો બની રહ્યા છે એ ઝડપથી વર્ગખંડો શરૂ થાય, એના માટે સતત ચિંતા કરે છે. આજે આપ જુઓ કે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય એનઈપી આપણી 2020 અંતર્ગત વિદ્યાર્થીઓને આપણા જે ટ્રેડ શરૂ કર્યા છે એ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્કિલ વિકસે એના માટેનો આજે કૌશલ્યોત્સવ આપણે શરૂ કર્યો છે. મેડમના માર્ગદર્શન નીચે સમગ્ર રાજ્યમાં સમગ્ર શિક્ષા દ્વારા આપણે 0 થી માંડીને 18 વર્ષ સુધીના બાળકોના વિકાસ માટે, ખાસ કરીને આપણા પ્રાથમિક અને માધ્યમિક બાળકોના વિકાસ માટે સતત મેડમ ચિંતા કરી રહ્યા છે. અને આપ સૌને વધુને વધુ સરકારી જે યોજનાઓ છે, શિક્ષણની જે યોજનાઓ છે, એનો વધુને વધુ લાભ મળે એ અમે એનાથી વાકેફ છીએ. મને ખ્યાલ છે કે મેડમ, બોર્ડર વિસ્તારના વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટેશન મળે, તો ખાસ કરીને જે નવા નોર્મ્સમાં જે 600 રૂપિયા હતા એને પણ વધારીને આ બાળકો કઈ રીતે દૂરના વિદ્યાર્થીઓ જોડાઈ શકે, એના માટે અંગત રસ લઈને વધુને વધુ વિદ્યાર્થીઓને એને ગ્રાન્ટ આપીને ઘણા બાળકોને એનો લાભ આપ્યો છે. મેડમને ફરીથી આપણે તાળીઓથી વધાવીએ. આપના એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર એમ એમ પટેલ સાહેબ પણ હમણાં આપણા સમગ્ર શિક્ષામાં જોડાયા છે. સાહેબ પણ ખૂબ ઉત્સાહી છે, ઘણા જિલ્લાઓમાં એમને કામ કર્યું છે. સાહેબનો આપણને લાભ મળવાનો છે, સાહેબનું પણ આજના કાર્યક્રમમાં સાહેબ સ્વાગત છે. આપના સમગ્ર શિક્ષાના સચિવ શ્રી શ્રી મહેશ મહેતા સાહેબ આપણા સૌને સરસ મજાનું માર્ગદર્શન આપી રહ્યા છે. એમના સહકારથી આપણે અવનવા કાર્યક્રમો કરીએ છીએ. સાહેબ, આપનું પણ આજના કાર્યક્રમમાં સ્વાગત છે. આપણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગરના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર હિતેશભાઈ દવે સાહેબ આપણા જિલ્લામાં સુંદર મજાનું સંકલન કરીને શિક્ષણનું કામ કરે છે. સાહેબ, આપનું પણ આ કાર્યક્રમમાં સ્વાગત છે. નવી હમણાં ડીઓડીપીઓની જે નવા એપોઇન્ટમેન્ટ થઈ એમાં આપણા ગાંધીનગર જિલ્લામાં પણ નવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે આપના શનિવારે જ જોડાયા છે અને આજના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત છે એવા આપણા માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર પિયુષભાઈ પટેલ સાહેબનો પણ આજના કાર્યક્રમમાં આપણે સ્વાગત કરીએ છીએ. સાથે સમગ્ર રાજ્યમાંથી ગઈકાલે જ લગભગ 5:15 વાગ્યાથી આપણા બાળકો આવવાનું શરૂ થયું હતું, તો આખા રાજ્યમાંથી અત્યાર સુધી જે આવ્યા છે એવા સૌ રાજ્યના વહાલા ભૂલકાઓ, એમને માર્ગદર્શન આપનારા સૌ માર્ગદર્શક શિક્ષક ભાઈઓ બહેનો,
આજના આપણા કાર્યક્રમમાં આપનો પણ અમે ગાંધીનગર જિલ્લા વતી સમગ્ર રાજ્ય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ બધા જ ખૂબ સારો ભાગ લઈ અને આજના કાર્યક્રમમાં ખૂબ સારી રીતે એકબીજા આપના જે મોડલ છે એને જુઓ અને આપની કૌશલ્યને અહીંયા નિખાર લાવો એવી અપેક્ષા સાથે અહીંયા મારી વાત પૂરી કરું છું. જય હિંદ, જય ભારત. યોજાઈ જાય. અને બીજું, સમગ્ર શિક્ષા અને કમિશનર ઓફ પ્રાઇમરી એજ્યુકેશનની અંદર એકદમ એડમિનિસ્ટ્રેશન ટ્રાન્સપરન્ટ બનાવવાનું કામ મેમ કરી રહ્યા છે. એમની કાર્યદક્ષતાને આપણે બધા જ તાળીઓના ગરગડાટથી આગળ વધારી. ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વિરાસતમાં આતિથ્ય સત્કાર મહત્વનો ભાગ ગણાય છે. ભલે પધાર્યા એ કોઈ શબ્દ નથી, પરંતુ આપણો સ્નેહ, પ્રેમ અને પરસ્પર આત્મીયતાના સંસ્કાર છે. એના જ ભાગરૂપે આવો ઓનરેબલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એવમ કમિશનર મેડમનું આપ ડીપીઓ અને ડીઓ સર સંયુક્ત રીતે સ્વાગત અભિવાદન કરશું. તાળીઓમાં કચાસ ના રહી જાય એનું આપણે બધા જ ધ્યાન રાખીએ. થેન્ક યુ સો મચ. શોલ અર્પણ કરી રહ્યા છે ડોક્ટર પિયુષ પટેલ, ઓનરેબલ ડીપીઓ, ગાંધીનગર. થેન્ક યુ સો મચ. વિનંતી કરું છું આપ મંચ ઉપર ઉપસ્થિત રહીને સરનું અભિવાદન કરશો. તાળીઓના ગર્જન સાથે આપ સત્તાને અમારું સ્વીકારશો. અલગ પદ્ધતિ છે, એમના શબ્દોને અલગ એક શણગાર આપે છે. એમના માટે ખૂબ તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. હોમીનગર પીએન પ્રજાપતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીનો સત્કાર અભિવાદન કરશો. પંચાસી તમામ મહાનુભાવોને જોરદાર છે. અને પણ હું શબ્દથી સ્વાગત અભિવાદન કરું છું. આપનો અમૂલ્ય સમય અમોને આપ્યો છે. થેન્ક યુ સો મચ. વિદ્યાર્થીઓ શાળામાં શું શીખી રહ્યા છે અને વાસ્તવિક જીવનમાં શું જરૂરી છે તેની વચ્ચે ખૂબ જ અંતર છે. માધ્યમિક શાળા સ્તરે અને શિક્ષણને વ્યવહારોને સુસંગત બનાવવાનું છે. વિશેષ માહિતી માટે હું વિનંતી કરું છું ડોક્ટર હિતેન્દ્ર જોશી આપ મંચ ઉપર આવશો અને આજના કાર્યક્રમની આપ રૂપરેખા પ્રસ્તુત કરશો. જોડશે અને હેલો એસએસસી અને આરએમએસસી મર્જ થયું ત્યાર પછી શિક્ષણની અંદર જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે અમલમાં આવી તે નો મુખ્ય ઉદ્દેશ એ વિદ્યાર્થીઓના શિક્ષણનું કૌશલ્ય સાથે જોડાણ કરવું. એટલે શિક્ષણ અને કૌશલ્ય ક્યારે અલગ ન હોઈ શકે. 2018થી હું ચાર્જ સંભાળતો હતો, પરંતુ માનનીય એસપીડી શ્રીની રાહબરી હેઠળ એક નવી દ્રષ્ટિ મળી કે વિદ્યાર્થીઓને માત્ર આપણે કોઈપણ યોજના આપીએ છીએ ત્યારે એને મિકેનિકલી જ્ઞાન અને સમજ સુધી ન લઈ જતા વિદ્યાર્થીના જીવનમાં તેનો ઉપયોગ આવે. વિદ્યાર્થી જે કંઈ પણ શીખે છે, આસપાસના પર્યાવરણમાં જોવે છે, એનો આપણે ઉપયોગ કરાવતા શીખીએ અને એ વિદ્યાર્થીઓ પોતાના જીવનની જે કારકિર્દી છે એ કારકિર્દીને ઘડતા થાય એ દ્રષ્ટિ મેડમે આપી. આ જ દ્રષ્ટિ આપણી રાજ્યની 260 કરતાં પણ વધુ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે કે દીકરીઓ જ્યારે નિવાસી વ્યવસ્થામાં રહેતી હોય છે ત્યારે એને કૌશલ્ય સાથે જોડીએ તો એનઆઈઓએસ સાથે જોડાણ કરી અને તમામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે એની અંદર આપણે દીકરીઓને એમની જે જ્ઞાન સમજ છે, ઉપયોગ છે અને કૌશલ્ય સુધી લઈ જવા માટે કે જેથી એના જીવનમાં સ્વાવલંબન આપે. આ દીકરીઓની પણ સ્કિલની મેડમે ચિંતા કરી અને એ દિશામાં તમામ કેજીયુમાં વોકેશનલ એજ્યુકેશન આવ્યું. એક કોમ્પોનન્ટ જે બાકી રહી જતું કે રાજ્યના જે દિવ્યાંગ બાળકો છે એ દિવ્યાંગ બાળકોને પણ ખાસ કરીને સ્કિલની જરૂર હોય છે,
તો એવા દિવ્યાંગ બાળકો પણ કૌશલ્યથી સજ્જ થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈ અને એક ઇનોવેશન પ્રોજેક્ટ 2021ની અંદર અમલમાં આવ્યો. આપણા રાજ્યના લગભગ 750 જેટલા રિસોર્સ રૂમ છે જે દિવ્યાંગોને થેરાપી આપે છે. એ દિવ્યાંગોને થેરાપીની સાથે સાથે કૌશલ્યનો વિકાસ થાય એ માટે દરેક જિલ્લાના 2 રિસોર્સ રૂમને આપણે પાયલોટ તરીકે લીધા મેડમના માર્ગદર્શન હેઠળ. અને જે 9-12ની અંદર જે અભ્યાસ કરે છે એવા બાળકોને આપણે સ્કિલ સાથે જોડીએ એ માટે મેડમની આપણા સચિવશ્રીની રાહબરી હેઠળ આપણે આ કાર્યક્રમને આગળ લઈ જઈ શક્યા છીએ. માત્ર એટલું જ નહીં પણ રાજ્યનું એક પણ બાળક શિક્ષણના પ્રવાહથી વંચિત ન રહે, શાળાના પ્રવેશથી વંચિત ન રહે. કોઈ પણ કારણથી બાળક એ પ્રવેશથી દૂર થઈ ગયું છે અને ડ્રોપઆઉટ થયું છે તો એવા બાળકો પણ પોતાના સ્કિલનો વિકાસ કરે એ માટે સ્કિલ હબ ઇનિશિયેટિવ જે ભારત સરકારનું છે એના અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં 12 શાળાઓમાં અને આ વર્ષમાં પીએમસી અંતર્ગત જે 38 શાળાઓ મંજૂર થઈ છે આ તમામ શાળાઓની અંદર આપણે મેડમના માર્ગદર્શન હેઠળ જે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ છે, આઉટ ઓફ સ્કૂલ વિદ્યાર્થીઓ, જે અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ મેળવી રહ્યા છે અને કોઈ કારણથી ડ્રોપઆઉટ થઈ ગયા છે અને પોતાની કારકિર્દી સર્જવા જઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ 4.0 એટલે કે સ્કિલ હબ ઇનિશિયેટિવ લાવ્યા. માત્ર આટલાથી ન અટકતા આપણે આપણા રાજ્યના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ અંતર્ગત જેટલી પણ આઈટીઆઈ છે એની સાથે સંકલન શરૂ કર્યું અને રાજ્યની જ્યારે 2018-19ની અંદર માત્ર 20 શાળાઓ અને ત્યાર પછી 102 શાળાઓ હતી, આજે મેડમ અને આપણી આખી ટીમ એએસપીડી શ્રી સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે રાજ્યની લગભગ 1000 જેટલી શાળાઓમાં આપણે વોકેશનલ વિષયને દાખલ કરી શક્યા છીએ જેમાં આપણું સર્વનું બહુ મોટું યોગદાન છે. અત્યારે આ વર્ષે આપણે વધુ એવી 675 જેટલી શાળાઓ પ્રપોઝ કરી રહ્યા છીએ અને આપને જાણીને આનંદ થશે કે મેડમનો જે અભિગમ છે કે ચાઇલ્ડ સેન્ટ્રિક હોવું જોઈએ, નીડ બેઝ હોવો જોઈએ. શરૂઆતમાં જ્યારે અમે કરતા ત્યારે અમારી કક્ષાએથી નક્કી કરતા કે કયો ટ્રેડ લેવાનો છે, કયો વિષય લેવાનો છે, મેડમે કહ્યું કે એ નહીં, એ વિદ્યાર્થી અને શિક્ષકની જરૂરિયાત મુજબ હોવું જોઈએ. શાળા નક્કી કરશે કે મારા વિદ્યાર્થીને કયા સ્કિલની જરૂરિયાત છે, એ સ્કિલ એરિયા સ્પેસિફિક હોવી જોઈએ, એ વિદ્યાર્થીને ભવિષ્યમાં કારકિર્દી આપી શકે એવી હોવી જોઈએ કે જેનાથી વિદ્યાર્થી પોતાના સ્થાનિક પરિપ્રેક્ષ એ ટ્રાઇબલ વિસ્તાર હોય, અગરિયા વિસ્તાર હોય, બોર્ડર વિસ્તાર હોય, ત્યાં ઇન્ડસ્ટ્રીના કેટલા અવકાશ છે એ મુજબનું હોવું જોઈએ. તો છેલ્લા 3-1 વર્ષથી આપણે એ રીતે આપણે અભિગમથી રાજ્યના 15 જેટલા ટ્રેડ છે કે જેની અંદર આપણે વોકેશનલ સ્કિલ વિષય દાખલ કર્યો છે, 93,000 જેટલા વિદ્યાર્થીઓ આમાં આપણી પાસે જોડાઈ ચૂક્યા છે અને આગામી 2025ની અંદર પણ આપણે 700 જેટલી શાળાઓ મેડમના માર્ગદર્શન હેઠળ પ્રપોઝ કરી રહ્યા છીએ જેમાં આપણે સતત આપણી જે લીડરશીપ છે એનું માર્ગદર્શન, પ્રેરણા અને સપોર્ટ મળતો રહે છે, કન્ટિન્યુઅસ ગાઈડન્સ મળતો રહે છે અને આપણને સતત એક દિશા નિર્દેશ મળતો રહે છે કે ઠપકાની રીતે નહીં પણ એક પ્રેરક તરીકે, આપણા માર્ગદર્શક તરીકે કે આ રીતે કરી શકાય. હમણાં જ આપણે ગુજરાત કેરિયર પોર્ટલ જે યુનિસેફ ગુજરાતના માધ્યમથી આપણે ચલાવતા હતા એને સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત આપણે આપણું ગુજરાતનું પોર્ટલ ટૂંક જ સમયમાં લોન્ચ થશે જેમાં 9, 10 અને 11, 12 પછી વિદ્યાર્થીઓએ કઈ કારકિર્દીની દિશામાં જવું તેનું માર્ગદર્શન મળશે. આજનો આ કાર્યક્રમ પણ મેડમની પ્રેરણાથી જ આપણને આ મળ્યો છે કે વિદ્યાર્થીઓ જે કંઈ પણ જ્ઞાન સમજ ઉપયોગ કર્યું છે એનું સ્કિલ એ પ્રદર્શિત કરે, એ બોલતા શીખે, એમને ખબર પડે, જેમાં આઈટી બેઝ હોય, એગ્રીકલ્ચરમાં નવા હોય, એપરલ છે, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર છે, ટુરિઝમ છે. તો અહીંયા 33 જિલ્લાઓ આજે ઉપસ્થિત છે અને 4 કોર્પોરેશન કે જે ડિસ્ટ્રિક્ટ લેવલે આખું પોતાનો વન નંબર સાથે આવેલા છે. તો આ તબક્કે જે પરિચય આપવાનો હતો એ પરિચય આપી અને હું મારી વાણીને વિરામ. જય હિન્દ. થેન્ક યુ સો મચ ડોક્ટર હિતેન્દ્ર જોશી. આજના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા આપના મુખેથી પ્રગટ થઈ. થેન્ક યુ સો મચ. વિભાગ અને સમગ્ર શિક્ષા અને શિક્ષણ લગતી તમામ સંસ્થાઓ એમના જ નકશે કદમ ઉપર ચાલીને 100% એનરોલમેન્ટ અને 0% ડ્રોપઆઉટ સાથે સમગ્ર ભારતમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી રહ્યું છે. આવો જેમના શબ્દોમાં અલગ જ તારણ હોય છે. વિનંતી છે સચિવશ્રી સમગ્ર શિક્ષા મહેતા સર આપને, નાયબ નિયામકશ્રી અને વિવિધ વિભાગો જેમાં ટીચર ટ્રેનિંગ, ઇન્ક્લુઝિંગ એજ્યુકેશન અને કોમ્યુનિટી મોબિલાઇઝેશન જેવી જવાબદારીઓ પણ આપના થકી થઈ રહી છે. જોરદાર તાળીઓ સાથે એમને સાંભળવા છે. પોતાના કાંડાના કર્તવ્ય
અને દિમાગના ઉપયોગ દ્વારા જે પ્રકલ્પોનું નિર્માણ થયેલું છે અને જિલ્લામાંથી પસંદ થયેલી કૃતિઓને રાજ્ય સ્તરે સન્માનવાના સમગ્ર શિક્ષાના એક નાવીન્યસભર કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા માટે ઉર્જા સંચયિકા અને ઉર્જા વિતરક એવા એસપીડી મેડમ, હમણાં જ નિમાયેલા ઉત્સાહી અમારા એએસપીડી સર મુકેશ પટેલ સર, તાલીમ ભવન ગાંધીનગરના ખૂબ ઉર્જાવાન એવા હિતેશભાઈ દવે પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર આદરણીય ભગવાનભાઈ પ્રજાપતિ, અને ગઈકાલે જ જેમની નિમણૂક થઈ છે રેગ્યુલર ક્લાસવન ઓફિસર ડીપીઓ તરીકે પિયુષ પટેલ, સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત વિદ્યાર્થીઓના માર્ગદર્શક શિક્ષકો, વાલા વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષાના મિત્રો, મિત્રો મેડમ માટે મેં વાત કરી ઉર્જા સંચયિકા, મિત્રો જેમના હાથ નીચે કામ કરવાનું અમને ગૌરવ છે, મેડમ માટે કહેવાય, મેડમને કદાચ ગમે નહીં પણ કહેવું જરૂરી છે કે ચમક સૂરજ કી નહીં આપકે કિરદાર કી હૈ, ચમક સૂરજ કી નહીં આપકે કિરદાર કી હૈ, ખબરિયા યે આસમા કે અખબાર કી હૈ, આપ ચલે તો આપકે સંગ સમગ્ર શિક્ષા કા કારવા ચલે, બાત ગુરૂર કી નહીં હમારે એતબાર કી હૈ. મિત્રો પુસ્તકીયું જ્ઞાન ખાલી જગ્યા પૂરો, એક લીટીમાં લખો, એબીસીડીમાંથી પસંદ કરો, આ બધું 15 દિવસની સ્મૃતિ હોય છે. બોર્ડમાં 1 થી 10 નંબર આવેલા વિદ્યાર્થીઓની પરીક્ષા અમે 15 દિવસ પછી લીધી હતી, 68% અને 72% જ આવ્યા હતા. કારણ, પરીક્ષા સ્મૃતિની કસોટી કરે છે, સમજણની કસોટી નથી કરતી. સમજણ જાતે કરો, પ્રોજેક્ટ કરો, પ્રોજેક્ટ લર્નિંગ, ગ્રુપમાં કામ કરો, બજારમાંથી ફરીને માહિતી મેળવો, એનો પ્રોજેક્ટ બનાવો, આ લર્નિંગ છેક સુધી યાદ રહે છે. કૌશલ ક્ષેત્રમાં મિત્રો સરકારી નોકરીઓ મેળવવા માટે 4000ની જાહેરાત આવે અને 17 લાખ ફોર્મ ભરાય, 2 વર્ષ સુધી મહેનત કરે, દર મહિને 15,000-20,000 રૂપિયા ખર્ચે, માતા પિતા પણ એની જોડે રહે, પરીક્ષા ક્યારેક બંધ પણ રહે, ક્યારેક લેવાય પણ કરી, જેટલી જગ્યા હોય એટલા લોકો સિલેક્ટ થાય, બાકીના વિદ્યાર્થીઓની 2 વર્ષની મહેનત, ફરી હતાશ થઈને ફરી આ જે દિશામાં આપણે બાળકોને લઈ જવા છે કે નાના નાના કૌશલ એના ડેવલપ કરીને નાના નાના વ્યવસાયો પ્રત્યેની એક્સપર્ટાઇઝ આવડતથી એની રુચિ ડેવલપ કરવી છે, એક નોકરી મેળવવાના બદલે એ 15-20 જણને પોતે નોકરી આપી શકે એવી દિશામાં એના વિચારોને આપણે આગળ લઈ જવા છે, નવી શિક્ષણ નીતિ આ વાત કરે છે. મિત્રો એમએસસી ફિઝિક્સ ગોલ્ડ મેડલિસ્ટ થયેલો શિક્ષક જેનું સમગ્ર શિક્ષણ સર્કિટ ઉપર છે, ઇલેક્ટ્રિસિટી ઉપર છે, આજે એના ઘરે લાઇટ જાય છે તો ઇલેક્ટ્રિશિયન ના આવે ત્યાં સુધી એ અંધારામાં બેસી રહે છે. અમે લેંગ્વેજના માણસ જાતે ફ્યુઝ બાંધીને લાઇટ ચાલુ કરીએ છીએ. વાસ્તવિક શિક્ષણનો જીવનમાં અનુબંધ કેટલો છે એ દિશામાં અમારું વોકેશનલ જે આખી શાખા છે અને ભારત સરકારના માર્ગદર્શન હેઠળ નવા નવા પ્રયાસો આપણે કરીએ છીએ. મિત્રો અમને આનંદ છે, એક દીવડા જેવું કામ અમે કરીએ છીએ મિત્રો, પણ દીવડો સ્વયં પ્રકાશિત છે. 9માં 10માં 11માં 12માં 4 વર્ષ અમારા દીકરા દીકરીઓ વોકેશનલ ક્ષેત્રમાં એની રુચિ ડેવલપ કરે, એક વાસ્તવિકતા સ્વીકારી લે કે ના, મારે 19,500માં જવું નથી, મારે રેવન્યુ તલાટી બનવું નથી, હું કંઈક નવા ક્ષેત્રમાં મારી રુચિ ડેવલપ કરીશ, એ દિશામાં અત્યારથી વિચારતો શરૂ થાય. બ્યુટી પાર્લર ટ્રેડમાં શીખતી અમારી બહેનો વેકેશનમાં 50,000 રૂપિયા કમાણી કરે છે, આ કોઈ વાર્તા નથી, હકીકત છે, અમારા ધ્યાનમાં આવેલી હકીકત છે. મોબાઈલ રિપેર કરતા અમારા બાળકો અત્યારથી શીખી ગયા છે. મિત્રો આ એક શરૂઆત છે, આપણે વી હેવ ટુ ઇગ્નાઇટ ધ ચિલ્ડ્રન,
આપણે ઇગ્નાઇટ કરવાના છે, પછી તો ભડકો જાતે કરશે. એ દિશામાં માનનીય એસપીડીસીના માર્ગદર્શન હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. આપણે ઘણા બધા કામ કરતા હોઈએ છીએ, પણ સાચો આનંદ થોડાક કામોમાંથી મળતો હોય છે. એ કામો પૈકીનું આ કામ છે. વોકેશનલ અને સ્કિલ મંત્રાલય પણ આપણને બહુ સહયોગ આપી રહ્યું છે આની અંદર. મિત્રો, પ્રયાસ જરૂરી છે, સહયોગ આપનાર હજારો લોકો આપણી સાથે છે, પ્રયાસ થવો જરૂરી છે. માનનીય મેડમ શ્રીના માર્ગદર્શનમાં આ પહેલી વખતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આપણે તમને ખ્યાલ હશે કે ઇનોવેશન ફેર કરીએ છીએ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન કરીએ છીએ, પછી આનંદ મેળા કરીએ છીએ ડાયટ દ્વારા, પણ કૌશલોત્સવ એ પહેલી વખતે થઈ રહ્યો છે. આખા રાજ્યમાંથી પસંદ કરેલા પ્રકલ્પો લઈને બાળકો આવ્યા છે. આજે સાંજ સુધી એનું પરિણામ પણ આવી જશે. પહેલા બીજા ત્રીજા નંબરને રાજ્ય કક્ષાએથી સન્માનિત કરવામાં આવશે. એના માટેનો એક ચિરસ્મરણીય અનુભવ રહેશે. ઉમરગામથી અંબાજી હોય કે સંજાણથી સુઈ ગામ હોય, આ બધી જ 50,000 જેટલી શાળાઓમાંથી પસંદ થયેલી આકૃતિઓ છે. એટલા કોઈ સામાન્ય ઘટના નથી. આજે સોમવાર છે, બહુ શેડ્યુલ પણ ટાઈટ હોય, છતાં પણ મેડમ પોતે ઉપસ્થિત છે, અમારા નવા એએસપીડી સાહેબ ઉપસ્થિત છે, બંને શિક્ષણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત છે, ડાયટ પ્રાચાર્યશ્રી ઉપસ્થિત છે, બાળકોને સન્માન માવવા માટે. એટલા માટે આ કાર્યક્રમમાં સંકળાયેલા તમામને હું અભિનંદન આપું છું. ગાંધીનગર જિલ્લા પ્રશાસન, અમારા ડીઓ શ્રી અને ડીપીઓ શ્રી, પ્રોજેક્ટ કચેરી અને એનો અમારો સ્ટાફ કોઈપણ કામ માટે સૂક્ષ્મ આયોજન સાથે હંમેશા તૈયાર હોય છે. એ માટે સૌને પણ હું બિરદાવું છું. આ કાર્યક્રમને પૂરી શુભેચ્છાઓ સાથે મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ઓનરેબલ સેક્રેટરી, સમજ નથી કેવી રીતે ઉપયોગ કરવો. એટલે કે આ વર્ષનો સંપૂર્ણ કૌશલ્યોત્સવ જે થીમ આધારિત છે એ છે પ્રોબ્લેમ સોલ્વિંગ, અને એના આધારિત આખું જ વર્ષ આ તમામ વિદ્યાર્થીઓએ જુદી જુદી કક્ષાએ પોતાની નામના પ્રોજેક્ટ દ્વારા મેળવી છે. થેન્ક યુ સો મચ. નાઉ આઈ રિક્વેસ્ટ ઓનરેબલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર મેમ એવમ કમિશનર પ્રાઇમરી એજ્યુકેશન ડૉક્ટર રતન કંવર ગઢવીચરણ મેમ, જોરદાર તાળીઓ સાથે એમને આપણે બધા જે સાંભળીએ આજના રાજ્યકક્ષાના કૌશલ્યોત્સવ 2024. નમસ્કાર. આજના આ રાજ્યકક્ષાના કૌશલ્યોત્સવ કાર્યક્રમમાં પધારી અમારા ઓફિસના એએસપીડી શ્રી, ડેપ્ટી ડાયરેક્ટર, સચિવશ્રી, ડીઓશ્રી, ડીપીઓશ્રી, પ્રાચાર્યશ્રી, ડાયટ, શાળાના આચાર્યશ્રી અને વિશેષ કરીને જેમના દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું છે, એટલે એવા આ પટાંગણના અમારા આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, સમગ્ર શિક્ષાની વોકેશનલ બ્રાન્ચમાંથી પધારેલ તમારા તમામ અધિકારીશ્રી, પદાધિકારીશ્રી અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આખા રાજ્યમાં ખૂબ જ સુંદર પ્રદર્શન કરી અને એક મોભો મેળવી અને આ કોમ્પિટિશનના લેવલ સુધી પહોંચેલા મારા તમામ વાલા બાળક મિત્રો અને એમની સાથે પધારેલ એમના શિક્ષક મિત્રો, સૌનું આ સ્કિલ કોમ્પિટિશનમાં હું સ્વાગત કરું છું, સૌનું અભિવાદન કરું છું. બાળકો માટે વિશેષ કરીને કે આ ધોરણ 9 થી લઈને 12ના બાળકો છે, એટલે કે હવે ભૂલકાઓ નથી રહ્યા પરંતુ તરણ અવસ્થામાં આવી ગયા છે. એમને પોતાની હવે એક વિચારશક્તિ આવી ગઈ છે, એક દૃષ્ટિકોણ આવી ગયું છે કે એમને કઈ દિશામાં કેવી રીતે આગળ વધવું છે. અને આ જ વિચારશક્તિ દૃષ્ટિકોણને આગળ વધારવા માટે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ બહુ મોટી ગૌરવની વાત થઈ જાય છે કે બાળક શાળામાં પરફોર્મ કરે, શાળામાં સૌથી આગળ આવે, પછી શાળાથી તાલુકા, તાલુકાથી જિલ્લા અને જિલ્લાથી રાજ્યકક્ષામાં જુદા જુદા જિલ્લાના જુદા જુદા વિચારશક્તિ ધરાવતા બાળકો સાથે મળવાનું, એમની સાથે કોમ્પિટ કરવાનું અને પછી પ્રથમ, દ્વિતીય કે તૃતીય. આ મિત્રો માત્ર એક નામના છે કે સૌ સારા છે, પણ સૌમાંથી કોઈકને આપણે પહેલો, બીજો કે ત્રીજો નંબર આપવો પડે. પણ ખરેખર આપ સૌ રાજ્યકક્ષા સુધી પહોંચ્યા છો આપના જિલ્લાઓમાં કોમ્પિટિશન કરીને, તો હું ફરીથી આપ સૌને અભિનંદન આપું છું. ચૂંકિ આ એક પ્રવૃત્તિ છે કે આપણે ક્રમ આપતા હોઈએ છીએ, પરંતુ મને લાગે છે કે બધાએ ખૂબ જ સારું પરફોર્મ કર્યું છે.
મહેતા સાહેબે અને હિતેન્દ્રભાઈએ ખૂબ સારી વાત આપની સામે મૂકી. હું બસ એટલું કહેવા માંગીશ કે ભણવાનું તો ઠીક છે, આપણે ભણતા જ જઈ રહ્યા છીએ. સમગ્ર શિક્ષા જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે, સર્વ શિક્ષા અભિયાન હોય કે સમગ્ર શિક્ષા હોય, એનું એકમાત્ર કારણ હતું કે બાળક શાળાએ પહોંચતું થાય, શાળામાં નિયમિત થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવતું થાય. પરંતુ આજની જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બદલતી પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને હવે આપણે ક્વોલિટી એજ્યુકેશનની સાથે સાથે એક સ્કિલ પણ મેળવવાની થાય. બાળક ભણે પણ ભણતાની સાથે સાથે પોતાની મનગમતી વસ્તુ પણ કરે. જો માત્ર ભણવાનો શોખ હોય તો વાંચન સ્પર્ધાઓ મૂકી છે આપણે, નિબંધ સ્પર્ધાઓ મૂકી છે, વ્યક્તિત્વ સ્પર્ધા મૂકી છે કે આપ સૌ જેટલું પણ ભણી રહ્યા છો, જે જુદું જુદું આયામમાં ભણી રહ્યા છો, વાંચી રહ્યા છો, એમની નામ નાખી લે. બાળકને ડ્રોઈંગમાં, પેઇન્ટિંગમાં રસ હોય તો આપણે રંગોત્સવનું આયોજન કર્યું છે કે બાળક પોતાની પ્રતિભા એના થકી ખેલે. કળામાં છે, ડાન્સમાં છે, કોઈ પ્રકારના વાદ્યયંત્ર બજાવવામાં માહિર છે, એમાં રસ ધરાવતું છે તો આપણે કલા ઉત્સવનું આયોજન કર્યું છે. અને જો બાળકને મશીનોથી લગાવ છે, અમુક પ્રકારના કૌશલ્યથી લગાવ છે તો આપણે કૌશલ ઉત્સવનું આયોજન કર્યું છે. એટલે કે એક એવી પ્રવૃત્તિ દરેક બાળકમાં, દરેક વ્યક્તિમાં હોવી જોઈએ કે જેને કરતાં કરતાં એ ખોવાઈ જાય, સમયનું ભાન ના રહે, આજુબાજુની પરિસ્થિતિનું ધ્યાન ના રહે. એ જ એક સાચી સ્થિતિ છે જે બાળકને અથવા તો વ્યક્તિને એક પરમ શાંતિનો, જેને કહેવાય કે અનુભવ આપતી હોય છે. તો આપ જે બાળકો ઉપસ્થિત છો એ આ યોજનાના અને આ આશયના પ્રેરક તરીકે કામ કરી રહ્યા છો કે આપ જે આજે શીખીને જશો, જે જાણીને જશો, આપના થકી બીજા બાળકોને આના માટે બળ મળશે કે ના, આપનામાં છુપાયેલી કોઈ પણ પ્રતિભા છે, ભલે એ વાંચવાની હોય, ડ્રોઈંગની હોય, કોઈ પણ પ્રકારની શારીરિક ક્ષમતાઓની હોય, એટલે કે જે બાળક રમત ગમતમાં આગળ હોય. તો આપણે ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે એટલે દરેક પ્રકારની આવડત ખીલવી જોઈએ અને ખીલી અને જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના જે બદલતા પરિદૃશ્યો છે એને અનુરૂપ હોવી જોઈએ. આજે એક પ્રયાસ આપણા દ્વારા કરવામાં આવી રહ્યો છે કે તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ છે, કમ્પ્યુટર લેબ છે આપવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, જેથી કરીને આપ સર્ચ કરો કે આપ જે ફિલ્ડમાં માહિર છો એમાં રાષ્ટ્રીય કક્ષાએ શું ચાલી રહ્યું છે, જુદા જુદા રાજ્યોમાં શું પરિસ્થિતિ છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું ચાલી રહ્યું છે, જુદા જુદા દેશોમાં શું પરિસ્થિતિ છે, એ પ્રમાણે આપની વિચારશક્તિનો વિચાર જે છે વ્યાપ વધે, આપનો દ્રષ્ટિકોણ જે છે એ બૃહદ બને. આજે ખેડૂતનો દીકરો છે, ખેડૂત આપણો ધરતીપુત્ર, આટલા સમયથી એક પારંપરિક પદ્ધતિથી ખેતી કરતો જાય છે, પરંતુ આજે એ જ ખેતીને એટલા જ વિસ્તારની જમીનમાં મોટા મોટા લોકો, ઇવન આઈઆઈટીમાંથી ભણેલા લોકો પણ એમાં નવાચાર કરી અને એ જ આટલી જમીનમાંથી 10 ગણો 20 ગણો વધારે આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. એ જેમ સાહેબે કહ્યું કે સરકારી નોકરીઓની આપણી મર્યાદા છે, પણ કેવી રીતે આપ એન્ટરપ્રેન્યોર બનો, પોતાનું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, પોતાનું મેનેજમેન્ટ સ્કિલનો ઉપયોગ કરીને પોતાની ઈચ્છા ધરાવતી વસ્તુને કેવી રીતે નવો ઓપ આપો અને એક ડિમાન્ડ ક્રિએટ કરો કે જેથી કરીને આપની, આપણે જાણીએ છીએ ઘણા બધા બિઝનેસ લીડર્સ આમાં પ્રવૃત્તિઓમાં આવતું જ હોય છે કે આપની ઇન્ટર્નશીપ થતી હોય અથવા તો જે સ્થાનિક મુલાકાત કરવામાં આવતી હોય છે એમના જે આપના સ્થાનિક એન્ટરપ્રેન્યોર છે એમને આપની સામે મૂકવામાં આવતી હોય છે કે આ આપનામાંથી જ નીકળેલા એક વ્યક્તિ છે, પરંતુ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરી અને પોતાની આવડતનો ઉપયોગ કરી અને આજે પોતાનો સ્વરોજગાર વિકસાવ્યો છે, પોતાનો ધંધો વિકસાવ્યો છે અને આપના થકી બીજા એવા 20 લોકોને રોજગાર આપી રહ્યો છે. એટલે આ એક બાબત છે કે સ્કિલ કોઈ પણ બીજું ટ્રેડ નથી, આપણા રેગ્યુલર કરિક્યુલમ સાથેનું, આપણા રેગ્યુલર શિક્ષક સાથેનું જે છે આ એક ભાગ છે, જેથી આપની આવડત પણ ખીલે, આપણું શિક્ષણ પણ પૂરું થાય અને ભવિષ્યમાં ક્યારેક આર્થિક ઉપાર્જનની મદદ માટે અથવા તો પોતાના માટે સ્વરોજગાર કરવાની ઈચ્છા થાય, ઊભી થાય. જેમ સાહેબે કીધું કે બ્યુટી પાર્લરનો કોર્સ શીખેલી દીકરીઓ પોતે આર્થિક ઉપાર્જન કરી રહી છે. એટલે આ થયું કે એક આપણને એક્સ્ટ્રા અમાઉન્ટ મળે છે આગળ વધવા માટે અને આપણા ઉત્સાહવર્ધન માટે. માટે આપ સૌ ઉપસ્થિત થયા છો, આને પ્રેરક બળ પૂરું પાડશો અને આપના થકી આપના વિસ્તારની આજુબાજુની શાળાઓમાં પણ આનું એક માર્ગદર્શક બનીને ઊભા રહેશો, જેથી કરીને બીજાના પણ ખબર પડે કે જ્યારે વોકેશનલમાં જઈએ ત્યારે એવું નથી કે આપણે સામાન્ય શિક્ષણથી વિખોટા પડી જતા હોય છે, પરંતુ એની સાથે સાથે આપણી આવડતને વિકસાવવા માટેનું આ કામ છે. ફરીથી હું સૌને આટલું સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપું છું અને આપ તમામ દીકરાઓ જે કોમ્પિટિશન માટે અહીં પધારેલા છે તમામ લાયક છે, તમામ વિજેતા છે. આ માત્ર એક જેને કહેવાય કે ફોર્મેલિટી છે, જેના થકી આપણે આ કાર્યક્રમને ફાઇનલ ઓપ આપીશું. એક વખત ફરીથી સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ધન્યવાદ. થેન્ક યુ સો મચ ઓનરેબલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર મેમ, આપકા તહે દિલ સે હમ આભાર વ્યક્ત કરતે હૈ. યુનાઇટેડ નેશન્સ યાની સંયુક્ત રાષ્ટ્ર 2030ના એજન્ડાના ભાગ તરીકે 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ડિઝાઇન કરવામાં આવેલા હતા.
અને તે જ ઉદ્દેશ સાથે 2023-24 કૌશલ્યોત્સવમાં આપણે 17માંથી 5 ગોલ્સને નિર્ધારિત કરવા તરફ જઈ રહ્યા છીએ. એ જ અભિવ્યક્તિ સાથે આજનો રાજ્યકક્ષાનો ઉત્સવ મુખ્ય મંચ ઉપર સમાપન તરફ જઈએ છીએ. હું વિનંતી કરું છું આભાર દર્શન કરવા માટે પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર ડોક્ટર હિતેશ દવે સર આપને. સફલ વિદ્યાલય ખાતે સમગ્ર શિક્ષક ગુજરાત તરફથી આજે રાજ્યકક્ષાનો કૌશલ્યોત્સવ 2023-24 આયોજિત થયો છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જુદી જુદી મિટિંગમાં હાજર રહેવાનું થાય તો બીજા રાજ્યના પ્રતિનિધિઓ પૂછે છે કે તમારે ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કેવું છે, અમલ શરૂ થઈ ગયો, કેવી રીતે ચાલી રહ્યું છે. બીજા રાજ્યની તો ખબર નહીં મને, પણ આજે એસપીડી મેડમની હાજરીમાં સૌની સાક્ષી ભાવે ગુજરાતે પહેલ કરી છે મિત્રો કે રાજ્ય કક્ષાનો કૌશલ્યોત્સવ જિલ્લા કક્ષાએ યોજાઈ ગયો અને રાજ્ય કક્ષાએ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2023-24 જ્યારે આટલી મોટી સંખ્યામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્યારે આપણે વોકેશનલ એજ્યુકેશન દાખલ કર્યું છે તો જિલ્લાના તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ જિલ્લાની ટીમે પસંદ કરીને રાજ્ય કક્ષાએ આજે કૌશલ્યોત્સવના આ કાર્યક્રમમાં પસંદિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આજે મોકલ્યા છે અને આ કાર્યક્રમનું આયોજન થયું છે. મિત્રો, મુખ્ય થીમ પ્રોબ્લેમ સોલ્વિંગ, એની સાથે યોજાયેલા રાજ્ય કક્ષાના કૌશલ્યોત્સવ કાર્યક્રમમાં આપણને અહીંયા માર્ગદર્શન આપ્યું છે, પ્રેરણા આપી છે. એમના ગતિશીલ નેતૃત્વમાં ગુજરાત સમગ્ર શિક્ષા એક સુંદર મજાની કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર પરમ સન્માનીય રતન કંવર ગઢવીચરણ મેડમ પધાર્યા છો. આપે અમને માર્ગદર્શિત અને પ્રેરણા પૂરી પાડી છે. મેડમ, સમગ્ર ટીમ વતી અમે આપનું હાર્દિક અભિનંદન કર્યા સાથે આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ. એવી જ રીતે તાજેતરમાં જોડાયા છે એવા એએસપીડી સર શ્રી ડૉક્ટર MM પટેલ સાહેબ, આપ પણ પધાર્યા છો, અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, આપનો અમે સમગ્ર ટીમ વતી ઋણ સ્વીકાર કરીએ છીએ. જેમનું ભાષા પર ખૂબ પ્રભુત્વ છે, અને માત્ર ભાષા જ નહીં પણ જેમને વોકેશનલ એજ્યુકેશનને ભાષા સાથે વણીને સમગ્ર શિક્ષાની ટીમને માર્ગદર્શિત કર્યા છે, ગતિ અને કાર્યાન્વિત કરી છે, એવા પરમ સન્માનીય સચિવ શ્રી મહેશ મહેતા સાહેબ, આપનું પણ માર્ગદર્શન અમને સતત પ્રાપ્ત થઈ રહ્યું છે, આપનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. જિલ્લાની ટીમ ડૉક્ટર ભગવાનભાઈ પટેલ અને નવા વરાયેલા હમણાં જ આપણી ટીમમાં જોડાયા છે એવા એમનું આપણે સ્વાગત કર્યું છે, અને આજે ઉપસ્થિત છે એવા ડૉક્ટર પિયુષ પટેલ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આપનો પણ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. ગાંધીનગર જિલ્લા એજ્યુકેશન ટીમ એ બાબતે એવી સક્ષમ છે કે રાજ્યનો કોઈપણ કાર્યક્રમ એનું યજમાન પદ મળે, એનું આયોજન કરવાનું હોય તો હર હંમેશ તૈયાર છે અને ખૂબ સારી રીતે આયોજન કરે છે. માનનીય મહેતા સાહેબ અને ભગવાનભાઈ સાહેબે એવી જગ્યા પસંદ કરી છે મિત્રો કે એનું નામ છે સફલ, એટલે સમગ્ર રાજ્યમાંથી જે લોકો પધાર્યા છે એ સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હું કહું છું કે આપના માટે સક્સેસ અને સફળતાનું સિમ્બોલ એમ્બોસ થઈ ગયું છે, એટલે આપ અહીંયા આવ્યા છો, આપના જીવનમાં અચૂક આપ સફળતા પ્રાપ્ત કરશો. સફળ વિદ્યાલયની સમગ્ર ટીમનો પણ અમે આ સુંદર આયોજન માટે ઋણ સ્વીકાર કરીએ છીએ. અંગ્રેજી સાહિત્ય અમારા રોબર્ટ ફ્રોસ્ટ એક સરસ મજાની એમના કાવ્યની બે પંક્તિ હું આપને વાત કરું છું. એમણે ખૂબ સરસ મજાની વાત કરી છે મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આપણે અમલમાં મૂકી દીધી છે, આપણે એ દિશામાં ચાલ્યા છીએ, ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. ત્યારે રોબર્ટ ફ્રોસ્ટ કહે છે કે વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ, વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસિસ ટુ કીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. માની એસપીડી મેડમના માર્ગદર્શનમાં સમગ્ર શિક્ષા અભિયાન પગ હાથ પગ વાળી ક્યાંય બેસી રહેવા માટે ક્યારેય પણ તૈયાર નથી, અને આ ટીમ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, બાળકોનું ઉત્થાન થાય, ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે માટે થઈ સતત પ્રયત્નશીલ છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને જેમણે પણ યોગદાન આપ્યું છે સર્વેનો આભાર માની મારી વાત પૂર્ણ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ ઓનરેબલ પ્રાચાર્ય. જે પ્રકલ્પોનું ફેલિસિટેશન અવસરમાં જો આપની અનુકૂળતા હોય તો પધારવા અમે વિનંતી કરીએ. અને હવે એસપીડી મેડમ અને મંચાસીન મહાનુભાવને વિનંતી કરું છું, આપ બાળકો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રકલ્પોનું આપ નિહાળો, એમને પ્રોત્સાહિત કરશો.